નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન એકમ નંબર 5 જેનું નામ છે પદાર્થો છે એનું અલગીકરણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પદાર્થોનું અલગીકરણ, હવે આપણને ખબર છે કે મિશ્રણ એટલે કોઈ પણ બે પદાર્થો છે એ મિક્સ હોય તો એ મિક્સમાંથી આપણે મિશ્રણમાંથી આપણે પદાર્થો છે એને આપણે અલગ કરવા હોય તો એના માટે આપણે જુદા જુદા પદાર્થો જેમ કે ઘન હોય, પ્રવાહી હોય, વાયુ હોય, એ પદાર્થોમાંથી આપણે બીજા જે મિશ્ર થયેલા પદાર્થોને અલગ કરવા માટે આપણે વિવિધ પદ્ધતિઓ છે, અલગીકરણ કરવા માટે આપણે વિવિધ પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરીએ છીએ. તો કે ઘણી બધી વાર એવું પણ બને કે કોઈ પણ જે આપણે કોઈ પણ પદાર્થ છે એને મિશ્રણમાંથી અલગ કરતા હોય, ધારો કે ચા છે તો કે ચામાંથી આપણે ચાની ભૂકી છે એને દૂર કરવું હોય તો આપણે શું, તો કે ગળણી વડે શું કરશું, તો કે ગળવામાં આવે કે જેથી અમારે એ લઈ ચા જે પ્રવાહી છે આપણે અલગ કરી શકીએ છીએ. અને જે ચાની ભૂકી છે એ શું, તો કે બિનઉપયોગી પદાર્થ જેને આપણે શું, તો કે ગળણી ગાળીને આપણે અલગ કરી શકીએ છીએ. તેવી જ રીતે તો કે આપણને ખબર છે કે લણણી છે, લણણી સમયે શું કરશું, તો કે ખેડૂતો છે એ પાક તૈયાર થઈ જાય તો કે લણણીમાંથી જે લણણીના જે તૈયાર થયેલો જે અનાજના પાકના જે ડૂંડા છે એમાંથી તો કે અનાજ છે એને, અનાજના દાણા છે એને અલગ કરવા. તેમજ તો કે માખણ મેળવવા માટે આપણે શું કરશું, તો કે માખણ મેળવવા માટે આપણે દૂધ અથવા છાશ છે એને વલોવવામાં આવે કે જેથી એમાં રહેલા જે માખણ છે એ આપણે મેળવી શકીએ છીએ. તેવી જ રીતે આપણે પ્રકરણ 3 છે એમાં શીખ્યા તો કે રૂમાંથી બીજને રેસાથી અલગ કરવા, એના માટે આપણે શું, તો કે પીંજવાની પદ્ધતિ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તેવી જ રીતે આપણે ધારો કે પૌવા છે એ ખાતા હોય તો કે કદાચ તમે મીઠાવાળા દલિયા કે પૌવા ખાતા હશે તો એમાં આપણને શું, તો કે મરચા છે એ પહેલાં આપણે દેખાશે તો આપણે શું કરશું, તો કે એને સાવચેતીપૂર્વક શું કરશું, દૂર કાઢી લેશું. એવી જ રીતે ધારો કે આપણને એક શું બાસ્કેટ આપેલું હોય ટોપલી, એમાં આપણને બે ફળ હોય, ધારો કે કેરી અને જામફળ હોય, અને એમ કહે કે એમાંથી રહેલા બે બંને ફ્રૂટ છે એને અલગ કરો તો એમાં રહેલા આપણને એક જ પ્રકારનો જે, ધારો કે આપણે શું કરશું, કાં જામફળને અલગ કરશું, કાં સફરજન છે એને અલગ કરશું, એમાં રહેલા આપણને એક જ પ્રકારના જે ફ્રૂટ છે એને આપણે શું કરશું, તો કે ખાલી બીજી જે બાસ્કેટ ટોપલી હોય એમાં શું કરશું, અલગ કરશું. હવે ધારો કે આ જે બંને પદાર્થો કેવા હતા, તો કે કદમાં કેવા હતા, તો કે મોટા, તો એના આધારે આપણે અલગ કરી શકીએ. ધારો કે આપણને રેતી અને મીઠાનું મિશ્રણ આપે અને એને અલગ કરવાનું કે આપણે શું, મીઠાને આપણે હાથ વડે એના રહેલા કણો છે એને આપણે શું હાથ વડે અલગ કરી શકશું. એના માટે અલગીકરણ એટલે શું, તો કે મિશ્રણમાંથી ઘટકો છે એને અલગ કરવાની જે પદ્ધતિ છે જેને આપણે શું કહેશું, અલગીકરણ. તો કે મિશ્રણમાં રહેલા ઘટકોને, મિશ્રણમાં રહેલા ઘટકોને અલગ કરવાની પદ્ધતિને અલગીકરણ કહે છે. ધારો કે કોઈ પણ બે પદાર્થ છે એનું શું હોય, તો કે મિશ્રણ હોય, એમાંથી રહેલા પદાર્થ છે એને અલગ કરવા માટે આપણે અલગીકરણ પદ્ધતિ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો કે કોઈ પણ પદાર્થ છે એ ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે અને વાયુ પણ હોઈ શકે. આમ મિશ્રણ એ બે અથવા બે કરતાં વધારે ઘટકોનું બનેલું હોય છે. તો કે મિશ્રણ છે એ શું, તો કે બે અથવા બે કરતાં વધારે ઘટકોનું બનેલું હોય છે. આમ મિશ્રણના ઘટકો છે એ ઘન, પ્રવાહી, વાયુ અને કોઈ પણ સ્વરૂપના હોય શકે. મિશ્રણ થયેલા બંને ઘટકો કાં ઘણે હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે અને વાયુ પણ હોઈ શકે. આમ અલગીકરણ એટલે, તો કે મિશ્રણમાં રહેલા ઘટકોને અલગ કરવાની પદ્ધતિ જેને આપણે શું કહેશું, અલગીકરણ. અલગીકરણ એટલે, તો કે મિશ્રણમાં રહેલા ઘટકોને અલગ કરવાની પદ્ધતિ જેને શું કહેવામાં આવે છે, તો કે અલગીકરણ. આમ મિશ્રણના ઘટકો છે એને છૂટા પાડવા માટે આપણે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરશું જેને આપણે આગળ જોશું. સ્વાધ્યાય પાઠ્યપુસ્તક પાના નંબર 35 ઉપર એકમ નંબર 5 પદાર્થોનું અલગીકરણ. ઘણી બધી વાર એવું પણ બને કે આપણે પદાર્થ છે એને મિશ્રણમાંથી અલગ કરતા હોઈએ છીએ. તો કે ચા ગાળતી વખતે આપણે ચાની ભૂકીને શું, તો કે ગળણી વડે પ્રવાહીથી અલગ કરવામાં આવે. તેવી જ રીતે, તો કે લણણી સમયે શું, તો કે દાણાઓ છે એને ડૂંડામાંથી અલગ કરવામાં આવે છે. તેવી જ રીતે, તો કે માખણ મેળવવા માટે આપણે દહીં અથવા છાશ જેને વલોવવામાં આવે છે. તેમજ આપણે પ્રકરણ 3 માં જોયું
કે કપાસ છે એમાંથી આપણે રૂ છે એમાંથી આપણે શું કરતા, તો કે કપાસના રેસા મેળવવા હોય તો એમાં રહેલા જે કપાસમાં એમાં રહેલા જે કપાસના બીજ છે એને આપણે શું કરીએ છીએ, તો કે દૂર કરવા માટે આપણે પીંજવાની પદ્ધતિ છે એનો ઉપયોગ કરતા હતા. તેવી જ રીતે તો કે કદાચ આપણે મીઠાવાળા દલિયા છે અથવા તો કે પૌવા ખાધા હશે, જો તેમાં તમને શું તો કે મરચાં દેખાય તો તમે તેને ખાતા પહેલાં ખૂબ જ સાવચેતીપૂર્વક તેને અલગ કાઢી લો છો. તેવી જ રીતે તો કે એક ટોપલી છે એમાં શું આપેલું હોય તો કે કેરી અને જામફળ ભરીને આપવામાં આવે તથા તેને આપણને અલગ કરવાનું કહેવામાં આવે તો આપણે શું કરશું, તો કે એક જ પ્રકારની વસ્તુ છે એને લઈને આપણે શું કરશું, તો કે બીજા જે અલગ પાત્રમાં મૂકશું. તેવી જ રીતે તો કે સરળ લાગે, કારણ કે તો કે આ જે બંને પદાર્થો છે એ અલગ કરવા માટે શું તો કે કેરી અને જામફળ છે, કેરી છે એ જામફળ કરતાં કેવા હોય છે તો કે નાના હોય, તો આપણે શું કરશું, હવે ધારી લો કે તમને આપણને શું તો કે મીઠું ભરેલી રેતીનો પ્યાલો ભરીને આપે તો હાથ વડે શું આપણે રેતીના દાણા છે ને મિશ્રણમાંથી અલગ કરવા છે એ શક્ય છે. એના માટે આપણે બે બંને પદાર્થો છે એ કેવા નાના છે કે મોટા છે એના આધારે આપણે શું તો કે અલગ કરવા માટેના અલગીકરણ માટેની વિવિધ પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરવાનો થશે. જેમ કે પ્રવૃત્તિ એક આપણને આપેલી છે એમાં આપણને અલગીકરણ માટેની વિવિધ પદ્ધતિઓ, અલગીકરણ કરવાનો આપણો હેતુ અને અલગ કરેલા ઘટકોને આપણે શું કરશું, જેના પાછળના બે જે કોષ્ટક છે 2 અને 3 જેના જે આડાવડું જે રકમ થઈ ગઈ તો એને આપણે શું કરવાની થશે, આડાવડા જે વાક્ય છે એને આપણે શું કરશું તો કે વ્યવસ્થિત ગોઠવશું. જેમ કે ચોખામાંથી કાંકરા દૂર કરવા તો એમાં રહેલી જે ચોખા છે એમાંથી કાંકરા દૂર કરવા, એમાં રહેલા કાંકરા આપણે દૂર કરશું તો એ જે છે એ શું થયો તો કે બિન ઉપયોગી ઘટક થયો, એને આપણે શું કરવાના તો કે દૂર કરવાના. એટલે પહેલા સાથે શું આવશે, બી શું છે તો કે બિન ઉપયોગી ઘટક એટલે કે કાંકરા છે એને દૂર કરવા માટે. તેમજ એ કાંકરા છે એ શું થયો કે એને આપણે જે ઘન ઘટક છે એને શું કરવાનો થશે તો કે ફેંકી દેવાનો થશે. તેવી જ રીતે તો કે માખણ મેળવવા માટે દૂધનું વલવવું, માખણ મેળવવા માટે દૂધનું વલવવું એટલે એમાં રહેલા બંને ઘટકો છાશ અને માખણ એ બંનેનું શું થશે આપણે ઉપયોગ કરશું. એટલે શું કહેશું તો કે બે જુદા જુદા પણ બંને કેવા છે તો કે ઉપયોગી ઘટકો છે એને અલગ કરવા, એટલે આ બંને ઘટકો છે એનો આપણે શું કરશું ઉપયોગ કરશું. એટલે પહેલાં બીજા સાથે શું આવશે એ અને એના સાથે શું આવશે બંને ઘટકોનો ઉપયોગ કરવો એટલે 3 નંબર. તેવી જ રીતે તો કે ચાની ભૂકી છે એનું અલગીકરણ, એટલા માટે એમાં રહેલો જે બિનઉપયોગી ઘટક છે એને શું કરવાનો તો કે દૂર કરવાનો, અને તેમજ એમાં રહેલો ઘન કચરો છે ચાની ભૂકી છે એને શું કરવાની તો કે ફેંકી દેવાની. આમ આપણે કોઈપણ પદાર્થનો ઉપયોગ કરતા પહેલાં આપણે તેમાં રહેલા નુકસાનકારક અથવા જે બિનઉપયોગી ઘટકો છે એને આપણે શું તો કે અલગ કરીએ છીએ, અથવા તો કે ક્યારેક આપણે ઉપયોગી ઘટકનો અલગ ઉપયોગ કરવો હોય તો પણ આપણે જુદા પાડીએ છીએ. આમ અલગીકરણ એટલે શું તો કે મિશ્રણમાં રહેલા ઘટકોને અલગ કરવાની પદ્ધતિ, જેને શું કહેશું અલગીકરણ, મિશ્રણમાં રહેલા ઘટકોને અલગ કરવાની પદ્ધતિ જેને અલગીકરણ કહેશું. જ્યારે આપણે કોઈપણ પદાર્થ છે એનો ઉપયોગ કરતા પહેલાં એ પદાર્થ છે એ નુકસાનકારક છે કે બિનઉપયોગી છે એને પણ આ એ પદાર્થને આપણે અલગ કરીએ છીએ, અથવા ક્યારેક આપણે ઉપયોગી ઘટક છે એને અલગ ઉપયોગી ઘટકનો ઉપયોગ કરવા માટે આપણે એ પદાર્થો છે એને જુદા પાડીએ છીએ. આમ અલગીકરણની વિવિધ પદ્ધતિઓ આપેલી છે, એમાં પહેલી પદ્ધતિ છે તો કે હાથ વડે વીણવું. હવે આપણને ખબર છે કે ખેડૂતો છે એ મોસ્ટ ઓફ આ પદ્ધતિ દ્વારા શું તો કરે તો કે અનાજ જે તૈયાર થાય એમાં રહેલા અનાજ તૈયાર થાય એટલે એના રહેલા જે ડુંડા છે એમાં રહેલા દાણા છે એ અલગ કરવા માટે હાથ વડે તૈયાર થયેલા જે અનાજ છે એમાંથી જે આપણને નુકસાનકારક અથવા બિનઉપયોગી ઘટકો કયા કયા તો કે કાંકરા છે, ફોતરા છે, અન્ય જે અનાજના દાણા હોય તેને અલગ કરવા માટે આપણે શું તો કે હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. હવે જો છે આપણને હાથ વડે વીણવું પ્રવૃત્તિ 2 આપેલી છે તો કે આપણે બજારમાંથી આપણે શું લાવવાનું કે થોડાક ધાન્ય એટલે કે અનાજ છે એ લાવવાની. હવે એ જે અનાજના જે દાણા છે એમાં આપણે જોશું તો આપણને ઘણા બધા
બિનઉપયોગી પદાર્થો જેમ કે એમાં કાકરા છે, ફોતરા છે, તેમજ તો કે તૂટેલા દાણા અથવા તો કે અન્ય ધાન્યના દાણા આપણને એમાં જોવા મળે છે. તો એ શું તો કે હાથ વડે વીણીને આ પદ્ધતિનો ઉપયોગ કરીને એમાં આપણે ઘઉં ચોખા કે દાળમાંથી થોડાક મોટા કદનો જે કચરો, કાકરા કે ફોતરા છે એને દૂર કરવા માટે થાય છે. આમ કચરાનો જથ્થો છે જો કે બહુ મોટો હોતો નથી, એટલા માટે એને આપણે શું તો કે હાથ વડે વીણીને આપણે દૂર કરી શકીએ છીએ. તો કે આવા કચરાનો જથ્થો છે એ બહુ મોટો હોતો નથી. આવી પરિસ્થિતિમાં હાથ વડે વીણવાની પદ્ધતિ છે એને સરળતાથી પદાર્થો છે એને અલગ કરી શકાય છે. અલગીકરણની પદ્ધતિ એમાં પહેલું જોયું હાથ વડે વીણવું. હાથ વડે વીણવાની પદ્ધતિનો ક્યારે ઉપયોગ થશે? જ્યારે આપણને કોઈ પણ ઘન પદાર્થનું મિશ્રણ હોય તો એમાંથી રહેલા જે થોડા પ્રમાણમાં બિનઉપયોગી નુકસાનકારક ઘટકો હોય છે એને આપણે શું તો કે હાથ વડે અલગ કરીને અલગીકરણ કરીને આપણે શું તો કે બિનઉપયોગી ઘટકો છે એને આપણે દૂર કરી શકીએ છીએ.